માંડલ મહાત્મા શાળામાં ધોરણ 1-8 વિદ્યાર્થીઓએ રક્ષાબંધનની ઉજવણી કરી. માંડલ શ્રી મહાત્મા ગાંધી વિનય હાઈસ્કૂલમાં આજરોજ રક્ષાબંધન પર્વની ઉજવણી કરવામાં આવી હતી. આજરોજ શાળાના હોલમાં ધોરણ 1-8 પ્રાઇમરી વિભાગના વિદ્યાર્થીઓ શાળા શિક્ષકો દ્વારા રક્ષાબંધન પર્વ મનાવાયું હતું. શાળાની બાળકીઓએ શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને કપાળે કુમકુમ તિલક કર્યું, તેમજ શાળા દ્વારા રાખડી અપાઈ હતી અને દરેક બહેનોએ ભાઈને રાખડી બાંધી હતી. તેમજ શાળામાં રહેલા મહિલા શિક્ષિકાઓએ પણ શિક્ષકોને રાખડી બાંધી હતી. આ પ્રસંગે નાના ભૂલકાઓએ રક્ષાબંધન પર્વ વિશે પોતાનો પ્રતિભાવ પણ રજૂ કર્યો હતો. આ તહેવારની ઉજવણીના ભાગરૂપે શાળા દ્વારા ચોકલેટ વિતરણ પણ કરવામાં આવી હતી. માંડલ યુથ કોંગ્રેસ દ્વારા મોંઘવારીના વિરોધમાં રેલી યોજી આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. રેલીમાં જાહેર રસ્તા પર બેસીને સૂત્રોચ્ચાર કર્યો હતો અને રસ્તા રોકો આંદોલન કરતા પોલીસ અને કાર્યકરો વચ્ચે રકઝક થઈ હતી. માંડલ કોંગ્રેસ પાર્ટી સંગઠનના યુથ આગેવાનો દ્વારા આજરોજ મોંઘવારીના વિરોધમાં રેલી, રસ્તા રોકો પ્રદર્શન અને મામલતદારને આવેદનપત્ર પાઠવ્યું હતું. માંડલના ચપ્પુતરા ચોકથી લઈને મામલતદાર કચેરી સુધી પોસ્ટર્સ રેલી યોજાઈ હતી, જેમાં કોંગ્રેસ સંગઠનના નેતાઓ, યુથના આગેવાનો, કાર્યકરો દ્વારા પોલીસ સ્ટેશન બહાર રોડ ઉપર બેસી વિરોધ કરાયો હતો, તેમજ બસ સ્ટેશન રોડ આગળ પણ બેસીને ભાજપ વિરુદ્ધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. આ સમયે ટ્રાફિકની અડચણ થતાં પોલીસે કોંગ્રેસના આગેવાનો, કાર્યકરોને સમજાવવાનો પ્રયત્ન કર્યો હતો. તેમ છતાં સૂત્રોચ્ચાર કરતા પોલીસે કાર્યકરોને અટકાયત કરવા જતાં કાર્યકરો અને પોલીસ વચ્ચે શાબ્દિક ટપાટપી થઈ હતી. જો કે થોડી વાર પછી મામલો થાણે પડી જતાં રેલીને મામલતદાર કચેરી સુધી પહોંચવાડી હતી. અન્ય મોંઘવારીના વિરોધમાં મામલતદાર ભટ્ટને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. આ આવેદનપત્ર પાઠવવા કોંગ્રેસ પ્રમુખ બાલાજી ઠાકોર, દીપિકાબેન વાઘેલા, અમરસિંહભાઈ, યોગેશ દરજી, બલુભાઈ ભરવાડ તેમજ યુથ કોંગ્રેસના આગેવાનો, કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમ અંતર્ગત મોંઘવારીના વિરોધમાં રેલી કાઢવામાં આવી. હાલમાં ગેસ, સીએનજી કે હોય કે પીએનજી હોય, ખાતર હોય, તેલ હોય કે પેટ્રોલ હોય કે ડીઝલ હોય, તમામ પ્રકારે મોંઘવારીએ માઝા મૂકી છે. આવકમાં ઘટાડો થયો છે. બીજી તરફ મોંઘવારી વધતા લોકોને જીવન જરૂરિયાતો ચીજવસ્તુઓ મેળવવાને મુશ્કેલી પડતી હોય, જેને લઈ અને આ મોંઘવારીના વિરુદ્ધમાં કોંગ્રેસ દ્વારા રેલીનું આયોજન કરી આ મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. સરકાર હમસે ડરતી હૈ, પુલિસ કો આગે કરતી હૈ, સરકાર હમસે ડરતી હૈ, પુલિસ કો આગે કરતી હૈ, અરે ભાજપ સસ્તા દારૂ મહંગા દે, ભાજપ તેરા કે સકે, સસ્તા દારૂ મહંગા દે, ભાજપ તેરા કે સકે. Hey, hey.
કોંગ્રેસ પાર્ટીએ આજે જે આવેદન આપ્યું બરોબર, તેનો સબ્જેક્ટ શું હતો અને કેટલા આગેવાનો ઉપસ્થિત હતો? અમે ઘણા બધા આગેવાનો દ્વારા, જિલ્લાના હોદ્દેદારો, તાલુકાના હોદ્દેદારો દ્વારા આવેદન પત્ર આપ્યું પ્રમુખશ્રી દ્વારા. અને મોંઘવારી વિરુદ્ધ, મોંઘવારીએ માજા મૂકી છે. ગેસના બાટલાના ભાવ જો, પેટ્રોલ ડીઝલના ભાવ જો, અનાજ કરિયાણાની વસ્તુના ભાવ જો, તેલના ડબ્બાનો ભાવ, દરેક વસ્તુમાં ભાવ ખૂબ વધારો હોવાના કારણે અમે મોંઘવારી વિરુદ્ધ આવેદન પત્ર આપ્યું છે. અને સરકાર શ્રી જે મોંઘવારીમાં એટલી બધી માજા મૂકી, ના પૂછો વાત, દૂધ, શાક, અનેક વસ્તુને જીએસટીનો ઉપયોગ કરી અને મોંઘવારી વધારી દીધી છે. અને ગૃહિણીઓના બજેટ ખોળવાઈ ગયા છે, ગૃહિણીઓના ઘરની અંદર હુમલો થયો એવી સ્થિતિ થઈ ગઈ છે. અને મધ્યમ વર્ગ, ગરીબ વર્ગ, આ લોકોને કેવી રીતે ઘર ચલાવવું એના માટે મહામુસીબતનો પ્રશ્ન થઈ ગયો છે. મોંઘવારી એટલી હદે માજા મૂકી છે કે નરેન્દ્રભાઈનો આવનાર સમયની અંદર, આવી રહેલી વિધાનસભાની અંદર વિધાનસભા ગૃહિણીઓ એમનો આક્રોશ ઠાલવશે એવી અમને આશા છે. અને ગૃહિણીઓ આક્રોશ ઠાલવશે. ભાજપના સસ્તા દારૂ મેગા તેલ ભાજપ તેરા કે સકે, સસ્તા દારૂ મેગા તેલ ભાજપ તેરા કે સકે, સસ્તા દારૂ મેગા તેલ હાય રે ભાજપ, હાય 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 રે ભાજપ, હાય હાય.